નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ મહેસાણા. રિપોર્ટર રંજિત સિવાગેલા સાથે. ખેરાલ તાલુકા ગામના વતની નામે ચૌધરી પિન્ટુકુમાર વેલજીભાઈ, જેઓ 3 તારીખના રોજ આશરે 12:30 વાગે સાગથાળા ગામેથી નીકળેલ અને ઘરના સભ્યોને એ જણાવેલ કે હું અમદાવાદ જાઉં છું, મારી ગાડી કોન્ટ્રાક્ટમાં મૂકવાની છે. 4 તારીખના રોજ તેમના કઝિનભાઈએ પિન્ટુભાઈને કોલ કરતા પિન્ટુભાઈ એ કોલમાં જણાવ્યું કે અત્યારે હું કામમાં છું, પછી તમને કોલ કરીશ, એટલું કહીને ફોન કાપી નાખ્યો. ત્યારબાદ 5 તારીખના રોજ તેઓને પોતાની પત્ની અને કઝિનભાઈએ ફોનમાં જણાવ્યું કે આજે હું સાંજે ઘરે પરત આવું છું, પરંતુ ત્યારબાદ તેમના સાથે શું થયું શું ના થયું તેની કોઈને પણ જાણ નથી. ત્યારબાદ તેમનો પોતાના ફોટો વોટ્સઅપ પર વાયરલ થયા, જે ઉચ્ચરપી રોડ ઉપરથી શંકાસ્પદ બેભાન હાલતમાં સગા સંબંધીઓને મળ્યા. ત્યારબાદ તેમની ઓળખાણ કરતા ખેરાલુના સાગથાળા ગામના આ યુવાન છે, ત્યારે તેમના પોતાના પરિવારને ખબર પડતા જે લોકો પણ ત્યાંથી નીકળી ગયા હતા. મહેસાણા તાલુકાના પોલીસ ઘટનાસ્થળે પહોંચી બેભાન હાલતમાં મળેલ પિન્ટુભાઈ ચૌધરીને મહેસાણા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ત્યાંથી લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ લાયન્સ હોસ્પિટલને તેઓ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મૃતદેહ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં મોકલાયો હતો. ત્યાં તેમના પરિવારજનોને પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વીકારવાની ના પાડતા તેઓ મહેસાણા તાલુકાના પોલીસ સ્ટેશનના કર્મચારી પીઆઈ દરજી સાહેબને પોતે આવી ચોક્કસ ન્યાય અપાવીશું અને ચોક્કસપણે તપાસ પણ થશે તેવી ખાતરી આપી પરિવારજનોને મનાવી ડેડ બોડીને સુપરત કરી હતી. એચબીએન ટીવી ન્યૂઝ બ્યુરો રિપોર્ટ, રંજીત સિવાગેલા.